પ્રકરણ 13 પહાડી રહેઠાણ. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર જ છે કે દરેકને રહેવા માટે ઘરની જરૂરિયાત હોય છે, તો પહાડી વિસ્તારમાં કેવા ઘર હોય છે તેના વિશે આ પ્રકરણમાં આપણે જાણવાનું છે. તો તેના માટે આપણે એક મુસાફરની વાર્તા સાંભળીએ. એક મુસાફરની વાત. હું છું ગૌરવ જાની અને આ છે લોનર, મારી મોટરસાયકલ અને મારી મિત્ર. વિદ્યાર્થી મિત્રો, અહીં આપને જે મુસાફર બતાવવામાં આવ્યા છે તેમનું નામ ગૌરવ જાની છે અને તે મુંબઈના રહેવાસી છે. અંગ્રેજીમાં લોનરનો અર્થ થાય છે એકલો રહેવાવાળો, પરંતુ મારી મોટરસાયકલ એકલી નથી, હું દરરોજ તેની સાથે જ રહું છું. તો વિદ્યાર્થી મિત્રો, ગૌરવ જાની પ્રવાસના શોખીન છે અને તે તેમની આ મોટરસાયકલ એટલે કે લોનર સાથે બહાર પ્રવાસમાં જતા હોય છે. અમે બંને જણ મુંબઈની ગીચ અને કોલાહલવાળી શેરીઓ તથા ઊંચી ઊંચી ઇમારતો વચ્ચેથી બહાર નીકળવાની તક શોધતા હોઈએ છીએ. અમને આપણા સુંદર દેશના વિવિધ પ્રદેશોમાં ફરવાનો શોખ છે. આજે હું તમને દુનિયાના સૌથી ઊંચાઈ પર આવેલા રસ્તાઓ પર મેં કરેલી મોટરસાયકલ યાત્રાની એક અદ્ભુત વાર્તા સંભળાવીશ. તો વિદ્યાર્થી મિત્રો, દુનિયાના જે સૌથી ઊંચા પ્રદેશો છે જે ભારતમાં આવેલા છે, ગૌરવ જાની તેની જે યાત્રા કરીને આવ્યા છે તેના વિશેની તે આપણને વાર્તા સંભળાવી રહ્યા છે. મારી પૂર્વ તૈયારી. આપણે કોઈ પણ જગ્યાએ જઈએ તો તેના માટે આપણે આપણો બિસ્તરો પેક કરતા હોઈએ છીએ, સામાન લેતા હોઈએ છીએ. તો ગૌરવ જાનીએ તેમની તૈયારી કેવી રીતે કરી તે જોઈએ. મારી યાત્રા લગભગ 2 મહિનાની હતી. એટલા દિવસ માટે સામાન લઈ જવાનો હતો, તે પણ મોટરસાયકલ પર બાંધીને. વિદ્યાર્થી મિત્રો, હવે 2 મહિનાની યાત્રાએ તેઓ નીકળવાના છે અને તેમણે મોટરસાયકલ પર આવી શકે તેટલો સામાન લઈ જવાનો છે. તો તેઓ ખૂબ વિચારીને જરૂરિયાત મુજબનો સામાન લે છે. મેં ખૂબ વિચાર્યા પછી જરૂરિયાત મુજબ સામાન એકત્ર કર્યો. રહેવા માટે તંબુ, પાથરવા માટે પ્લાસ્ટિકની શેતરંજી, સૂવાનો બિસ્તરો, ગરમ કપડાં અને લાંબા સમય સુધી ખરાબ ન થાય એવી ખાવાની વસ્તુઓ. આ સિવાય કેમેરો અને પેટ્રોલ ભરવા માટે વધારાના કેન પણ લીધા. હું મુંબઈથી નીકળ્યો. મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના નાના મોટા શહેરોમાંથી પસાર થઈને દિલ્હી પહોંચ્યો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપ જોઈ શકો છો કે મોટરસાયકલ પર તેમણે પોતાનો બધો બિસ્તરો પેક કરીને મૂક્યો છે. પ્લાસ્ટિકના વધારાના કેન પણ લીધા છે જેમાં તે પેટ્રોલ પણ ભરીને ચાલી શકે. હવે વિદ્યાર્થી મિત્રો, તેઓ જે રસ્તે દિલ્હી સુધી પહોંચ્યા છે તે તમને અહીં ભારતના નકશામાં બતાવેલો છે. તેઓ પહેલાં મહારાષ્ટ્ર રાજ્ય, પછી ગુજરાત રાજ્ય, પછી રાજસ્થાન થઈને દિલ્હી પહોંચે છે. મુંબઈથી દિલ્હી સુધી 1400 કિલોમીટર જેટલું અંતર કાપતા 3 દિવસ લાગ્યા. મને આશા હતી કે દિલ્હીમાં કંઈક નવું જોવા મળશે, પરંતુ દિલ્હી પણ મુંબઈ જેવું જ હતું. આવા એક જ પ્રકારના શહેરો જોઈને હવે હું થાકી ગયો હતો. એક જ પ્રકારના ઘર, સિમેન્ટ, ઈંટો, કાચ અને સ્ટીલથી બનેલા. હવે હું મારી મુસાફરી આગળ વધારવા જઈ રહ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, મુંબઈથી દિલ્હી સુધી તેમણે 1400 કિલોમીટરનું અંતર કાપવું પડ્યું અને એના માટે તેમણે 3 દિવસ લાગ્યા હતા. તેમને એમ હતું કે હું દિલ્હીમાં જઈશ તો મને કંઈક નવું જોવા જાણવા મળશે, પરંતુ તેમણે જોયું કે દિલ્હી પણ મુંબઈના જેવું જ હતું. અહીં પણ ત્યાંના જેવા જ ઘર હતા. આવનારા દિવસો વિશે વિચારી હું ખૂબ જ ઉત્સુક હતો. મારા મનમાં કલ્પના હતી કે મને પણ લાકડામાંથી બનેલા ઘર, ઢાળવાળી છત અને બરફથી ઢંકાયેલા ઘર જોવા મળે, જેવું મેં પુસ્તકમાં વાંચેલું, બસ એવા જ. તો વિદ્યાર્થી મિત્રો, તેઓ પ્રવાસે નીકળ્યા હોય છે અને તેમના મનમાં ઉત્સુકતા હોય છે એટલે કે ઇંતજારી હોય છે કે લાકડાથી બનેલા ઘર હશે, તેના પર ઢાળવાળી છત હશે અને તે બરફથી ઢંકાયેલા હશે, કારણ કે તે પહાડી પ્રદેશના પ્રવાસે નીકળ્યા છે. દિલ્હીથી ખૂટતો સામાન ભરી હું આગળ વધ્યો.
સતત 2 દિવસની મુસાફરી બાદ મનાલી પહોંચ્યો. ત્યાંના પહાડી પ્રદેશની શુદ્ધ હવાથી મારો થાક ઉતરી ગયો. સાચું કહું તો મારી ખરી મુસાફરી હવે જ શરૂ થવાની હતી. જમ્મુ કાશ્મીર રાજ્યના કેટલાય મુશ્કેલ માર્ગો પરથી પસાર થઈને અમારે લદ્દાખમાં છેક લેહ સુધી જવાનું હતું. તો વિદ્યાર્થી મિત્રો, દિલ્હીથી તેઓ પોતાનો ખૂટતો સામાન લઈ લે છે આગળની મુસાફરી માટે, અને ત્યાંથી 2 દિવસની મુસાફરી કરીને તેઓ મનાલી પહોંચે છે. આપને ભારતના નકશામાં મનાલી બતાવી રહ્યા છીએ, જે હિમાચલ પ્રદેશમાં આવેલું છે. અને તે સિવાય વિદ્યાર્થી મિત્રો, તેમણે આગળ ત્યાં જવાનું છે જ્યાં લદ્દાખ અને લેહ, જે જમ્મુ કાશ્મીર રાજ્યમાં આવેલા છે, તે પણ આપને અહીં બતાવ્યા છે. આપણા નકશામાં શોધવાનો પ્રયત્ન કરો, આપને ખૂબ જ મજા આવશે. શોધી કાઢો. નકશામાં જોઈને કહો કે મુંબઈથી કાશ્મીર સુધી મુસાફરી કરતા કયા રાજ્યોમાંથી પસાર થવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોયું કે ગૌરવ જાની મુંબઈથી કાશ્મીર સુધી પહોંચવાનું છે તેમને, તો તેમ આપણે કયા રાજ્યોમાં થઈને પસાર થવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં નકશામાં પણ તમને તે રાજ્યો બતાવેલા છે. નકશામાં જોતા મુંબઈથી કાશ્મીર સુધી મુસાફરી કરતા મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ માંથી પસાર થવું પડે છે અને છેલ્લે જમ્મુ કાશ્મીર પહોંચાય છે. પ્રશ્ન 2 જોઈએ. ગૌરવ જાની જ્યારે મુંબઈથી દિલ્હી ગયા ત્યારે ઘણા બધા રાજ્યોમાંથી પસાર થયા. આ બધા રાજ્યોના પાટનગર એટલે કે રાજધાનીના નામ શોધો. તેના રસ્તામાં શું કોઈ મોટું નગર કે શહેર હતું? તો વિદ્યાર્થી મિત્રો, ગૌરવ જાની જ્યારે મુંબઈથી દિલ્હી જાય છે તો જે રાજ્યોમાંથી પસાર થાય છે તેના આપણે રાજધાનીઓના નામ જોઈએ. તો સૌથી પહેલું મહારાષ્ટ્ર રાજ્ય આવશે અને તેની રાજધાની મુંબઈ છે. પછી ગુજરાત આવશે અને તેની રાજધાની ગાંધીનગર છે. અને પછી રાજસ્થાન રાજ્ય આવશે, તેની રાજધાની જયપુર છે. પછી દિલ્હી આવી જાય છે. અને વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત તેમના રસ્તામાં મોટા શહેરો જેવા કે સુરત, અમદાવાદ, જયપુર વગેરે આવ્યા હતા. આગળ તો પ્રશ્ન જોઈએ. મનાલી એક મેદાન પ્રદેશ છે કે પહાડી વિસ્તાર? તે કયા રાજ્યમાં આવેલું છે? મનાલી એક પહાડી વિસ્તાર છે, તે હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલું છે. મારું નવું ઘર. હું અને મારી લોનર દરરોજ આગળ વધતા હતા. મારે ફક્ત પેટ ભરીને જમવાનું જોઈતું અને રાત્રે ઠંડીથી બચવા માટે તંબુ. વિદ્યાર્થી મિત્રો, હવે ગૌરવ જાની તેમની લોનર સાથે આગળ વધ્યા કરે છે રોજ. હવે તેમને રોજ પેટ ભરીને જમવાનું જોઈએ છે અને રાત્રે સુવા માટે એટલે કે ઠંડીથી બચવા માટે તંબુ જોઈએ છે, કારણ કે હવે તે પહાડી વિસ્તારોમાં જઈ રહ્યા છે જ્યાં ખૂબ જ ઠંડી છે. મારા નાનકડા નાયલોનના તંબુમાં એટલી જ જગ્યા હતી કે હું અંદર સૂઈ શકું. મારી મોટરસાયકલ રાત્રિના સમયે તંબુની રખેવાળી કરતી, એટલે કે એ બહાર જ ઊભી રહેતી. સવારમાં તાજગી ભરેલી ઠંડી હવાની સાથે આવતા પક્ષીઓના અવાજ સાંભળી મારી આંખ ઉઘડતી અને હું સૂર્યોદય જોતો. તો વિદ્યાર્થી મિત્રો, હવે ગૌરવ જાની જ્યાં જગ્યા મળે ત્યાં તંબુ બાંધીને સૂઈ જાય છે અને તેમની મોટરસાયકલ બહાર ઊભી હોય છે. અને સવાર સવારમાં ખુલ્લા મેદાનોમાં, પહાડી પ્રદેશોમાં તાજગી ભરેલી ઠંડી હવા આવે છે અને પક્ષીઓના અવાજ સાંભળીને તેઓ સૂર્યોદયને જોવે છે અને ઊઠે છે. કહો, તમે ક્યારે તંબુમાં રહ્યા છો? ક્યાં? તે કેવો હતો? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નોનો જવાબ આપણે અનુભવના આધારે આપવાનો છે. ના, હું તંબુમાં ક્યારેય રહ્યો નથી. અને જો આપ રહ્યા હોય તો તેનો જવાબ આપની રીતે લખી શકો છો. કલ્પના કરો, તમારે નાના તંબુમાં 2 દિવસ એકલા રહેવાનું હોય અને સાથે માત્ર 10 જ વસ્તુઓ લઈ જઈ શકાય તેવી 10 વસ્તુઓની યાદી બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોયું તેમ તંબુ ખૂબ જ નાનો હોય છે અને તેમાં આપણે એક માણસ સૂઈ શકે તેવી જગ્યા હોય
અને આપણે 10 વસ્તુઓ લઈ જઈ જવાની હોય તો આપણે શું લઈ જઈશું તેની યાદી બનાવીએ. જો નાના તંબુમાં 2 દિવસ એકલા રહેવાનું હોય અને માત્ર 10 વસ્તુઓ જ લઈ શકાય તેમ હોય તો તે આ પ્રમાણે હશે. 2 જોડી કપડાં, પાણીનો જગ, રૂમાલ, શેતરંજી અથવા તો પ્લાસ્ટિકની ચાદર, ધાબળો, સ્વેટર, ટોર્ચ, 2 દિવસ ચાલે તેટલો બગડે નહીં તેવો ખોરાક, કેમેરા, બ્રશ અને ટૂથપેસ્ટ. તમે કેટલા પ્રકારના જુદા જુદા ઘર જોયા છે? તમારા મિત્રને તે વિશે કહો, ચિત્ર પણ દોરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે તમારા આસપાસમાં જે જે પ્રકારના ઘર જોયા છે તે લખવાના છે. હું ઉદાહરણ સ્વરૂપે તમને આ પ્રશ્નનો જવાબ આપું છું. મેં જોયેલા ઘર આ મુજબ છે. માટી લીંપણથી બનેલી ઝૂંપડી, બહુમાળી ઇમારત, સ્વતંત્ર બંગલો કે વિલા પ્રકારના મકાન, ઈંટ માટી અને પતરાની છતવાળું મકાન, ઈંટ સિમેન્ટ કપચી વગેરેથી બનેલું ધાબાવાળું મકાન. ઠંડુ રણ. હવે વિદ્યાર્થી મિત્રો, ગૌરવજાની આગળ જાય છે અને આપને બતાવી દઈએ કે રણ શબ્દ એટલે આપણા મગજમાં એક જ પ્રશ્ન આવે કે રણ એટલે કે કચ્છનું રણ, જેમ કે આપણે તેના વિશે જાણીએ છીએ કે રણ એટલે કે ગરમ વિસ્તાર. પણ વિદ્યાર્થી મિત્રો, અહીં ઠંડા રણની વાત થઈ રહી છે. છેવટે હું અને લોનર લેહ પહોંચ્યા. પહેલી જ વખત મેં ઊંચો, સૂકો અને સપાટ વિસ્તાર, જેને ઠંડુ રણ કહેવાય છે, તે જોયું. વિદ્યાર્થી મિત્રો, આગળ પણ મેં આપને લેહ કયા વિસ્તારમાં આવેલું છે તે બતાવ્યું છે. હવે ગૌરવજાની ત્યાં પહોંચી ગયા છે. લદ્દાખમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે. અહીં ઊંચા બરફથી છવાયેલા પર્વતો અને ઠંડા સપાટ મેદાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એકદમ ઊંચા ઊંચા બરફથી છવાયેલા પર્વતો છે અને ઠંડા સપાટ મેદાનો છે. ત્યાં વરસાદ ખૂબ જ ઓછો પડે છે. લેહમાં મેં મારી જાતને સુંદર સફેદ ઘરોવાળી ગલીઓમાં જોઈ. હું વાહન ધીમું ચલાવતો હતો. મેં જોયું કે નાના બાળકોનો જૂથ મારી પાછળ આવતું હતું. વિદ્યાર્થી મિત્રો, અહીં ઉપર ચિત્રમાં બતાવ્યું છે તે પ્રમાણે લેહમાં ત્યાં સફેદ ઘરોવાળી નાની નાની ગલીઓ હોય છે. તે એકદમ ધીમે ધીમે તેમનું વાહન ચલાવતા આગળ જતા હોય છે. ત્યાં કેટલાક બાળકો તેમની પાછળ દોડે છે. તેઓ ઝૂલે ઝૂલે બોલતા હતા, જેનો મતલબ સુસ્વાગતમ સુસ્વાગતમ થાય છે. તેઓ મારી લોનરને જોઈ આશ્ચર્યચકિત હતા. દરેક બાળક મને તેમના ઘરે લઈ જવા માગતું હતું. તો વિદ્યાર્થી મિત્રો, તેમની પાછળ જે બાળકો છે તે ઝૂલે ઝૂલે બોલે છે, એટલે કે સુસ્વાગતમ તેમને કહી રહ્યા છે અને તે દરેક બાળક તેમને પોતાના ઘરે લઈ જવા માગે છે. તાશીના ઘરે. હવે તેઓ તેમાંથી એક બાળક તાશીના ઘરે જાય છે. તાશી મને ખેંચીને તેના ઘરે લઈ ગયો. તેનું ઘર 2 માળનું હતું. ઘર પથ્થરોનું બનેલું હતું, જે એકની ઉપર એક મૂકેલા હતા. દિવાલો ગારો અને ચૂનાના જાડા સ્તરથી લીંપેલી હતી. ઘર અંદરથી તબેલા જેવું લાગતું હતું, જેમાં ખૂબ જ ઘાસનો સંગ્રહ કરેલો હતો. તો વિદ્યાર્થી મિત્રો, તાશીના ઘરે 2 માળનું ઘર હોય છે, જે પથ્થરોનું બનેલું હોય છે અને એકની ઉપર એક પથ્થરો મૂકીને આ ઘર બનાવવામાં આવ્યો છે અને તેની દિવાલો ગારો અને ચૂનાના જાડા સ્તરથી લીંપવામાં આવી છે અને અંદરથી તે ઘર તબેલા જેવું લાગતું હોય છે અને તેમાં ખાસેઓ ઘાસનો સંગ્રહ કરેલો છે. અમે લાકડાના દાદર પરથી પહેલા માળે પહોંચ્યા. આ તે જગ્યા જ્યાં અમે રહીએ છીએ, તાશીએ સમજાવ્યું. સૌથી નીચેનો માળ અમારા પશુઓ માટે અને જરૂરી વસ્તુઓનો સંગ્રહ કરવા માટે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તાશી તેમને ઘર વિશે સમજાવે છે કે અમારે નીચેના માળમાં પશુઓ માટેનો ઘાસચારો અને વધારાની વસ્તુઓ છે. જ્યારે કોઈ વખત ખૂબ જ ઠંડી પડે છે ત્યારે અમે પણ નીચેના માળે જતા રહીએ છીએ. મેં નોંધ્યું કે નીચેના માળે બારીઓ ન હતી. છાપરાને મજબૂત બનાવવા ઝાડના વૃક્ષોના થડ ઉપયોગમાં લેવાયા હતા. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાંના મકાન આપણે આ ચિત્રમાં પણ જોઈ રહ્યા છીએ તે પ્રકારે પથ્થરોના છે અને તેમના નીચેના માળમાં કોઈ જાતની બારીઓ નથી હોતી. જ્યારે વધારે ઠંડી પડે ત્યારે તે લોકો નીચેના માળે જતા રહે છે.
પછી તાશી મને તેના ઘરના છાપરે લઈ ગયો. શું નજારો હતો! હું આજુબાજુ બધે એક સરખા સપાટ છાપરા જોઈ શકતો હતો. કેટલાક પર લાલ મરચાં સુકાતા હતા, તો કેટલાક પર નારંગી, કોળા અને સોનેરી પીળી મકાઈ સૂકવ્યા હતા, તો વળી કેટલાક પર ડાંગરના ડુંડા અને કેટલાક પર છાણા સૂકવવામાં આવ્યા હતા. હવે વિદ્યાર્થી મિત્રો, તાશી તેમને ઘરના ઉપરના છાપરા પર લઈ જાય છે અને તે જોવે છે કે છાપરા પર લાલ મરચાં, નારંગી, કોળા, સોનેરી પીળા રંગની મકાઈ સૂકવેલી છે, તો કોઈ ઘરના છાપરા પર ડાંગરના ડુંડા અને કેટલાક ઘરના છાપરા પર છાણા પણ સૂકવેલા હતા. આ અમારા ઘરનો સૌથી મહત્વનો ભાગ છે, તાશીએ કહ્યું. ઉનાળા દરમિયાન અમે ઘણા ફળો અને શાકભાજી સૂકવીએ છીએ. અમે શિયાળા માટે તે સંગ્રહ કરીએ છીએ. તે સમયે અમને તાજા ફળો અને શાકભાજી મળતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, તાશીને તેમણે સમજાવી રહ્યો છે કે ઉનાળા દરમિયાન તેઓ ફળો અને શાકભાજી સૂકવી રાખે છે અને શિયાળા માટે તેનો સંગ્રહ કરી લે છે, કારણ કે તે સમયે તેઓ તાજા ફળો અને શાકભાજી મેળવી શકતા નથી. હું ત્યાં તાશી જોડે ઊભો રહ્યો ત્યારે મેં જોયું કે કેવી રીતે ઘરનો દરેક ભાગ તેમની જરૂરિયાત પ્રમાણે બનાવવામાં આવ્યો હતો. હું સમજી શકતો હતો કે કેવી રીતે લાકડાનું તળિયું, જાડી દિવાલો અને લાકડાની છત તેઓને ઠંડીથી રક્ષણ આપી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, તેઓના ઘર વિશે આ જાણવા જેવી વાત છે કે લાકડાનું તળિયું એટલે કે ભોયણ તળિયું લાકડાનું હોય છે, પથ્થરની જાડી દિવાલો હોય છે અને તેમની છત પણ લાકડાની હોય છે, જેનાથી તેમને ઠંડીથી રક્ષણ મળે છે. શિયાળામાં તાશી અને તેના પરિવારજનો નીચેના માળે રહે છે. તેઓ શા માટે આવું કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, તાશીના ઘરે નીચેના માળે કોઈ બારી ન હોવાથી નીચેનો માળ ગરમ રહે છે. આથી શિયાળામાં તાશી અને તેના પરિવારજનો નીચેના માળે રહે છે. તમારા ઘરનું છાપરું કેવું છે? છાપરું કયા કામો માટે ઉપયોગમાં લેવાય છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણા ઘરનું છાપરું અથવા તો ધાબું જેને આપણે કહીએ છીએ તેનો શું ઉપયોગ થાય તે લખવાનું છે. મારા ઘરનું છાપરું સિમેન્ટ, કપચી, રેતી અને લોખંડનું બનેલું છે. અમે તેનો ઉપયોગ કપડાં સૂકવવા માટે તેમજ અનાજ, અથાણા, મુરબ્બા, વેફર વગેરે સૂકવવા માટે અને ગરમીની ઋતુમાં રાત્રે સૂવા માટે કરીએ છીએ. દુનિયાની ઊંચાઈએ રહેઠાણ. હવે ખૂબ જ ઊંચાઈએ ચઢવાનો સમય હતો. લોનર માટે મુશ્કેલ સમય હતો, કારણ કે રસ્તાઓ વાંકા ચૂકા, સાંકડા અને પથરાળ હતા. ઘણી જગ્યાએ તો બિલકુલ રસ્તા જ ન હતા. તો વિદ્યાર્થી મિત્રો, હવે લોનર માટે એટલે કે મોટરસાયકલ માટે મુશ્કેલીનો સમય છે. હવે એકદમ વાંકા ચૂકા અને સાંકડા અને પથ્થરોવાળા રસ્તા છે, જેની ઉપરથી પસાર થવામાં તેમને ઘણી મુશ્કેલી પડે છે અને ઘણી જગ્યાએ તો રસ્તા જેવું કાંઈ છે જ નહીં, ઉબડખાબડ જ જમીન છે. હું ચાંગથાંગના પથરાળ મેદાનોમાંથી પસાર થઈ રહ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, અહીં ચાંગથાંગ એટલે કે એવી જગ્યા જ્યાં ખૂબ જ ઓછા માણસો રહે છે. આ જગ્યા આશરે દરિયાની સપાટીથી 5000 મીટર ઊંચાઈએ હતી. તે એટલી ઊંચી હતી કે ત્યાં શ્વાસ લેવો પણ મુશ્કેલ હતો. મને માથું દુખતું હતું અને નબળાઈ લાગતી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પ્રકરણ 9માં પણ ભણી ગયા કે જેમ આપણે ઉપર ચડતા જઈએ છીએ તેમ હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જાય છે, તેથી પર્વતારોહકો તેમની પાસે ઓક્સિજનના સિલિન્ડર રાખે છે. તો અહીં ગૌરવ જાની પણ તેમને પણ આ પ્રકારની તકલીફ થઈ રહી છે. પછી મને તે હવામાં શ્વાસ લેવાની ધીમે ધીમે આદત થઈ ગઈ. ઘણા દિવસો મેં એ વિસ્તારમાં ફરતા રહ્યા જ્યાં એક પણ માણસ નજરે પડતો ન હતો. પેટ્રોલ પંપ કે મિકેનિક પણ ન હતા, ફક્ત ભૂરા રંગનું ચોખ્ખું આકાશ અને આજુબાજુ ઘણા સુંદર તળાવ હતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને ચાંગથાંગના મેદાનોના કેટલાક ફોટા પણ મૂકીને બતાવ્યા છે કે ત્યાં તળાવ છે અને ત્યાંનું આકાશ એકદમ સ્વચ્છ અને ભૂરા રંગનું છે અને ત્યાં એકદમ સુંદર કુદરતી દ્રશ્ય એટલે કે તળાવો પણ આવેલા છે. ઘણા દિવસોને રાત્રિઓ પસાર થયા. લોનરે અને મેં આગળ જવાનું ચાલુ રાખ્યું.
અચાનક એક દિવસ સવારે મેં મારી સામે સપાટ લીલા ઘાસથી છવાયેલી જમીન જોઈ. ઘણા ઘેટા અને બકરા ત્યાં ચરતા હતા. થોડી દૂર મેં કેટલાક તંબુ જોયા. મને નવાઈ લાગી કે ત્યાં કોણ રહે છે અને તેઓ આટલા દૂરના સ્થળે શું કરી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, ઘણા દિવસ અને રાત્રિઓ આમને આમ પસાર થઈ જાય છે અને ગૌરવ જાની તેમની લોનર સાથે આગળ જવાનું ચાલુ રાખે છે. અચાનક તે એક દિવસે જોવે છે કે ત્યાં લીલા સપાટ ઘાસના મેદાનો છે અને ત્યાં ઘેટા બકરા પણ ચરી રહ્યા છે અને ત્યાં કેટલાક તંબુઓ પર પણ તેમની નજર પડી. હવે તેમને આશ્ચર્ય થાય છે અને તેઓ જોવા જાય છે. શોધી કાઢો, તમે જ્યાં રહો છો તે જગ્યા દરિયાની સપાટીથી કેટલી ઊંચાઈએ છે? તો વિદ્યાર્થી મિત્રો, હું અમદાવાદમાં રહું છું. તે જગ્યા દરિયાની સપાટીથી 50 મીટરની ઊંચાઈએ છે. આપ જે પણ શહેરમાં રહેતા હોય તેના વિશે આપ જાણીને લખી શકો છો. ગૌરવ જાનીએ શા માટે કહ્યું, આ જગ્યા એટલી ઊંચાઈ પર છે કે સામાન્ય રીતે ત્યાં શ્વાસ લેવો મુશ્કેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, વધારે ઊંચાઈવાળી જગ્યાઓ પર હવા પાતળી હોય છે અને ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે. આ જગ્યાએ ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોવાથી શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. આથી ગૌરવ જાનીએ કહ્યું કે આ જગ્યા એટલી ઊંચાઈ પર છે કે સામાન્ય રીતે ત્યાં શ્વાસ લેવો મુશ્કેલ છે. તમે ક્યારે પર્વતીય પ્રદેશમાં ગયા છો ક્યાં? તો વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પર્વતીય પ્રદેશનો પ્રવાસ કર્યો હોય તો તેના આધારે આ પ્રશ્નનો જવાબ તમે લખી શકો છો. અહીં મેં ઉદાહરણ સ્વરૂપે જવાબ આપ્યો છે. હા, હું મારા પરિવાર સાથે પર્વતીય પ્રદેશ મનાલીમાં ગયો હતો. તે દરિયાની સપાટીથી કેટલી ઊંચાઈ પર હતો? તમને ત્યાં શ્વાસ લેવામાં કોઈ તકલીફ થઈ હતી? મનાલી દરિયાની સપાટીથી લગભગ 2000 મીટરની ઊંચાઈ પર છે. ત્યાં અમને સાંજના સમયે શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. તમે ગયા હોય તે જગ્યાઓમાં સૌથી વધુ ઊંચાઈએ કઈ જગ્યા હતી? અમે ગયા હતા તે જગ્યાઓમાંથી સૌથી વધુ ઊંચાઈએ આવેલી જગ્યા રોહતાંગ પાસ હતી. તે દરિયાની સપાટીથી લગભગ 4000 મીટરની ઊંચાઈ પર છે.